નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે નવા વિષય સાથે મળીએ. આપણા ઉત્સવો અને તહેવારો. ઉત્સવ પ્રિય જનાહ, લોકો ઉત્સવ પ્રિય હોય છે. આમ ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવન સંબંધ સદીઓથી બંધાયેલો રહ્યો છે. ભારતના દરેક ઉત્સવો અને તહેવારો પાછળ કોઈ ને કોઈ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કે રાજકીય મહત્વ જોડાયેલું છે. રોજિંદા અને સતત શ્રમથી માનવ જીવન કંટાળા સ્વરૂપ અને નિર્જીવ ન બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવ જીવનમાં પરિવર્તન લાવે છે. ઉત્સવો અને તહેવારો માનવ જીવનમાં આનંદ, રાહત અને સુખચેનમાં વધારો કરે છે. માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃત તત્વ અને સંજીવની સમાન આ ઉત્સવો અને તહેવારો છે. આપણે ત્યાં ત્રણ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક તહેવારો, સામાજિક તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો. ધાર્મિક તહેવારોમાં દીપોત્સવી એટલે કે દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, હોળી, રામનવમી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નાતાલ, બકરી ઈદ, રમજાન ઈદ, મહોરમ, પતેતી, નાનક જયંતિ, બૌદ્ધ જયંતિ અને પ્રયુષણ પર્વ. દિવાળી એટલે આશા, ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ. નવરાત્રિ એટલે મા જગતજનની આધ્યાશક્તિની આરાધનાનું પર્વ. નવ દિવસ દુર્ગા પૂજા, શક્તિ સ્વરૂપા મા અંબા, મા બહુચરા અને મા મહાકાળી માતાની આરાધના અને ગરવા ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા ગાવાનું મહત્વ. હોળી એ તો રાષ્ટ્રીય ચેતનાનું પર્વ છે. અનિષ્ટોનો નાશ કરવાનો અને ભક્ત પ્રહલાદની યાદ અપાવતો તહેવાર એટલે હોળી. રમજાન ઈદ અને મોહરમ એ પવિત્રતાના પર્વો છે. સામાજિક તહેવારોમાં મકર સંક્રાંતિ, રક્ષાબંધન, ધૂળેટી, શરદોત્સવ અને આનંદ મેળાઓ આ બધા ઋતુ વિષયક તહેવારો છે. મકર સંક્રાંતિ એટલે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે દાન પુણ્યનું પર્વ માનવામાં આવે છે. લોકો પતંગ ચગાવી અને આનંદ ઉલ્લાસ કરે છે. રક્ષાબંધન એ ભાઈ અને બહેનના અનન્ય અને અમર પ્રેમનો તહેવાર છે. બહેન પોતાના ભાઈને રક્ષા બાંધી એના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. રાષ્ટ્રીય તહેવારોમાં સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, શહીદ દિવસ અને ગાંધી જયંતિ. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ એ આપણી રાષ્ટ્રીય ભાવનાનું પર્વ છે. ભારતમાં તહેવારોની ઉજવણી પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુની સાથે સાથે ઋતુ વિષયક એનું એક ચોક્કસ આયોજન છે. કોઈને કોઈ વાર્તા કે ઇતિહાસ દરેક તહેવાર પાછળ રહેલો છે. ધાર્મિક તહેવારો લોકોને ભક્તિના માર્ગે દોરવાનો, સામાજિક તહેવારો લોકોમાં પ્રેમભાવ, સ્નેહભાવ અને સામાજિક સેવાઓને માર્ગે દોરવાનું કામ કરે છે. રાષ્ટ્રીય તહેવારો પ્રજામાં રાષ્ટ્રભાવના જગાડવાનો મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતી સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરના શબ્દોમાં કહીએ તો, તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ. વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ. ઋતુ ફેરફારનો ખ્યાલ પણ જાણી શકીએ છીએ અને આ તહેવારો એ આપણા ભેરું છે. તહેવારો અને ઉત્સવોની પરંપરા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે. સાથે સાથે એનું પોત પણ જળવાઈ રહે તે અગત્યનું છે. શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને સંગઠનોની આ એક વિશિષ્ટ જવાબદારી પોતાના શિરે ઉપાડી લેવી પડશે. દરેક સંસ્થાઓ કે સંગઠનોએ ધર્મના મૂળભૂત મૂલ્યોને ધ્યાનમાં રાખી તહેવારોની ઉજવણી થાય તે જરૂરી નહીં પણ હિતાવહ છે. ભારતના ગામડાઓમાં આજે પણ તહેવારો અને ઉત્સવોની સાત્વિકતા અને એની પ્રાચીન પરંપરા અને પવિત્રતા જોઈ શકાય છે.
તહેવારો પાછળનો મૂળ આશય હેતુ કે કારણ વિસરાઈ ન જાય, પ્રાચીન પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યો ટકી રહે તે ખૂબ જ મહત્વનો છે। શહેરમાં ઉત્સવો અને તહેવારોને આજે તમાશાનું સ્વરૂપ આપી દીધું છે। વૃદ્ધો, બીમારો અને વિદ્યાર્થીઓને અવરોધરૂપ થાય તેવી રીતે ઉત્સવો અને તહેવારોની ઉજવણી ન કરવી જોઈએ। ખોટા દંભો, દેખાદેખી, ભપકો અને આડંબર એ પ્રજાના જીવનને છિન્નભિન્ન કરી નાખે છે। આભાર મિત્રો।